નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ પેસિવ આપણો કન્ટિન્યુ ટોપિક ચાલુ છે. તો આપણે લાસ્ટ ટોપિકની અંદર કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણેલા સાદાકાળ અને એના સેન્ટેન્સ પ્રેક્ટિસ, પરંતુ આપણે એની અંદર સાદો ભવિષ્યકાળ અને સાદો સહાયકારકના સેન્ટેન્સ લીધેલા નહીં. તો આજે પહેલા 11મા વાક્યથી શરૂ કરશું. આ કાર્ય પૂરું થાય આપણું એટલે આપણે તરત જ ચાલુકાળ અને પૂર્ણકાળની સમજૂતી અને એના સેન્ટેન્સ પ્રેક્ટિસ કરશું, અને પછી ઇન્ટ્રોગેટિવ આવશે. ઓકે, તો રાહુલ વિલ ડ્રો. જો અહીંયાથી આપણને ખબર પડશે કે ભવિષ્યકાળ છે. તો હવે જ્યારે મેં તમને સમજાવેલું કે SKS અને V1 હોય તો MER V3, V2 હોય તો WASWHERE V3, પણ શેલ વિલ, કેન કુડ, મે માઇટ, તો બી અને વી થ્રી. ડ્રો પછી પિક્ચર આપેલું છે, તો એ આપણું કર્મ થયું. રાહુલ દોરશે, તો રાહુલ શું દોરશે? તો ચિત્ર. ચિત્ર આપણું કર્મ થયું. નેક્સ્ટ સન્ડે, તો એ તો અન્ય શબ્દ થઈ ગયો. તો અ પિક્ચર વિલ. હવે પેસિવ કરવા માટે બી. જો સાદા ભવિષ્યકાળ સહાયકારકમાં બી, ચાલુકાળમાં બીઈંગ અને પૂર્ણકાળમાં બીઈંગ, આટલું તમે યાદ રાખો એટલે બધું જ એક્ટિવ પેસિવ થઈ જાય. તો અ પિક્ચર વિલ બી. હવે ડ્રોને V3 મૂકવાનું છે એટલે પાસ્ટ પાર્ટિસિપલ, ડ્રોન બાય રાહુલ નેક્સ્ટ સન્ડે. ઓકે, આઈ શેલ. જો આઈ અને વી સાથે જનરલી શેલ વપરાય. મીટ ક્રિયાપદ અને મીટ પછી યુ કર્મ છે. જો યુ કર્તાના સ્થાને છે તો ક્રિયાપદની આગળ છે, યુ કર્મના સ્થાને છે તો ક્રિયાપદની પાછળ છે. તો યુ આગળ આવશે, તો યુ. હવે યુ સાથે શેલ નહીં વપરાય. તો યુ વિલ બી, મીટનું V3 મેટ બાય, હવે આઈ છે એ કર્મના સ્થાને જશે તો બાય મી નેક્સ્ટ ઇવનિંગ. ધ ટીચર વિલ નોટ ટીચ અસ ટુમોરો. તો નકાર વાક્ય છે. નકાર હોય પ્રશ્ના તો આપણે કોઈ લાગે વળગે નહીં. ટીચ છે અને ટીચ પછી અસ, તો અસ આગળ આવશે. તો વી સાથે જનરલી આ અસને આપણે આગળ લઈ જશું એટલે વી થશે. હવે વી સાથે જનરલી શેલ વપરાય. વિલ પણ વાપરી શકો પણ સેન્ટેન્સની અંદર શેલ. પછી નોટ, વી શેલ નોટ. હવે બી, ટીચનું V3, ટીચનું V3 ટોટ બાય ધ ટીચર ટુમોરો. તો મારું તમને કહેવાનો મતલબ એ છે કે બી બીઈંગ ને બીન V3 ની સાથે જ રહેવા જોઈએ. બી બીઈંગ ને બીન V3 ની સાથે જ રહેવા જોઈએ. રીમા વિલ નોટ ડુ હર વર્ક. હવે જો અહીંયા નામ આપેલું છે રીમા અને અહીંયા કર્મ છે હર વર્ક, તો એ વર્ક કોનું છે? તો રીમાનું. તો ઇંગ્લિશનો એક સર્વસામાન્ય નિયમ છે કે પહેલાં નામ જ આવે પછી સર્વનામ આવે. જો શરૂઆતમાં સર્વનામ હોય તો સર્વનામ જ રહે, પણ જો શરૂઆતમાં કોઈ નામ છે તો એ નામ જ રહેવું જોઈએ. તો આ હર વર્ક એટલે એ રીમાનું વર્ક. તો આ કર્મમાં આપણે આગળ લાવીએ તો હર વર્ક નહીં લાવીએ, કારણ કે રીમા અહીંયા નામ છે. તો રીમાને એપોસ્ટ્રોફીએસ મૂકવો પડે, રીમાસ વર્ક. જો અહીંયા શી કરતા હોત, કયો કરતા હોત? શી, તો તમે હર વર્ક લાવી શકો, પણ એ નામ છે એટલે નામ લાવવું પડશે. નામને એપોસ્ટ્રોફીએસ કરવાથી એની માલિકી દર્શાવાય. ઓકે, તો રીમાસ વર્ક વિલ નોટ, નકાર છે એટલે નોટ. પછી બી
સેલ વિલ કેનકુડ આવે એટલે માઇન્ડમાં બી અને વી થ્રી, ડૂનું વી થ્રી ડન બાય. હવે ફરી પાછું રીમા નહીં લખવાનું, રીમા લખાઈ ગયું છે એક વખત નામ એટલે બીજી વખત સર્વનામ બાય. હા, વેન મસ્ટ નોટ સ્ટીલ રૂપીસ, તો સ્ટીલ ક્રિયાપદ, મસ્ટ પછી ક્રિયાપદ છે અને રૂપીસ કર્મ, તો રૂપીસ પહેલા લખશું, તો રૂપીસ હવે મસ્ટ, આ સહાયકારક થઈ ગયું મોડલ નોટ. હવે બી, હવે આ સ્ટીલ ને વી થ્રી બનાવો, સ્ટોલન બાય વીરેન. ઓકે, જો આ તમને વારંવાર યાદ રાખજો કે જ્યારે તમારું વાક્ય નકાર છે કે અન્ય શબ્દ છે, તમે જ્યારે બી મૂકો છો, બીઈંગ મૂકો કે બીન મૂકો, જે મૂકવાનું થાય એ વે થ્રી ની સાથે રહેવું જોઈએ આ રીતે. નેક્સ્ટ, હેલી કેન સોલ્વ ધ સમ, તો કેન આવ્યું છે તો આમાં બી સોલ્વ, અહીંયા કેન છે બી પેડ, અહીંયા શુડ છે બી ઓબે. આ તમારું બેઝિક ઇંગ્લિશ. ધ સમ, હવે કેન છે તો કેન જ મૂકવાનું, કેન બી સોલ બાય હેલી. ઓકે, ચાલો નેક્સ્ટ, યુ કેન પે ધ બિલ, ધ બિલ, ખબર પડી જાય છે કર્મ ક્યાં છે, ક્રિયાપદની બાજુનું કર્મ. ધ બિલ કેન બી, હાલો પે નું વી થ્રી, પેઇડ બાય યુ. વી શુડ ઓબે રૂલ્સ, તો રૂલ્સ કર્મ થયું, શુડ છે તો રૂલ્સ શુડ બી, ચાલો ઓબે ને વી થ્રી બનાવવા માટે ઓબેઇડ, વાય પાછળ ઈડી, બાય અસ. તો આ આપણા સાદા કાળની પૂરેપૂરી પ્રેક્ટિસ આપણે કરી લીધી છે, હવે આપણે અન્ય કાળ ભણશું. ઓકે, તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ એટલે અત્યારે ક્રિયા ચાલુ છે. હવે આ બધું ડીપમાં આપણે એક્ટિવ પેસિવમાં એની જરૂર નથી કે શું છે એમાં, આપણે એક્ટિવ પેસિવમાં એનું બંધારણ ખબર પડવી જોઈએ. તો ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર કે વોઝવેર સાથે આઈએનજી હોય, એમિઝાર કે વોઝવેર સાથે આઈએનજી હોય, જ્યારે આપણે એને પેસિવમાં લઈ જઈએ ત્યારે એનું બીઈંગ થશે. જો શેલ વિલ કેન કુડ સાથે બી થયું તો ચાલુ કાળમાં આઈએનજી હોય, આઈએનજી હોય એટલે બીઈંગ થશે, બીઈંગ અને વી થ્રી આ સાથે રાખવાનું. હવે જો તમે ઓબ્જેક્ટને આગળ લાવવાના છો, આ ઓબ્જેક્ટના વચન પ્રમાણે, પેસિવમાં ઓબ્જેક્ટના વચન પ્રમાણે એમિઝાર, આઈએનજી હોવાને કારણે બીઈંગ અને વી થ્રી, એવી રીતે અહીંયા ઓબ્જેક્ટના વચન પ્રમાણે વોઝવેર, જે વાક્યમાં એમિઝાર હોય તો એમિઝાર લખવાનું, વોઝવેર હોય તો વોઝવેર, પણ કર્મના વચન પ્રમાણે બીઈંગ પ્લસ વી થ્રી મૂકવાનું. આ જે સાથે શબ્દ છે બીઈંગ અને વી થ્રી, આની વચ્ચે નોટ કે કોઈ શબ્દ અન્ય આવવા જોઈએ નહીં, આ સાથે જ રહેવા જોઈએ, બી બીઈંગ ને બીન વી થ્રી ની સાથે રહેવા જોઈએ. એવી રીતે પૂર્ણ વર્તમાન કાળ, તો સબ્જેક્ટ પછી હેવ હેઝ વી થ્રી. તો હવે તમને આમને બુદ્ધિ આવી જાય કે આઈએનજી છે તમારે બીઈંગ વી થ્રી કરવાની છે, હેવ હેઝ હેડ હેવિંગ, હેવ હેઝ હેડ હેવિંગ એટલે બીન લાગશે. ઓકે, હવે હેવ ક્યારે અને હેઝ ક્યારે, તો આઈ વી યુ અને ધે આની સાથે હેવ વપરાય, અને હી, ત્રીજો પુરુષ એક વચન, હી શી અને ઇટ એની સાથે હેઝ વપરાય. તો હેવ હેઝ સાથે વી થ્રી આપેલું જ હોય, કારણ કે એ પૂર્ણકાળ છે. તો હવે આમાં તો વી થ્રી આપણે વિચારવાનું નથી, કારણ કે એ તો આપેલું જ હશે. તો મારે ફક્ત હેવ હેઝ કે હેડ હોય એટલે બીન મૂકવાનું છે, બીન અને વી થ્રી, જેમ આમાં બીઈંગ વી થ્રી, હેવ હેઝ હેડ હોય તો બીન વી થ્રી. ભૂતકાળ છે પૂર્ણ, તેમાં હેડ હશે, હમણાં વાત કરી તેમ, તેમાં તે બીન મૂકવાનું છે, હેવ હેઝ હેડ એટલે બીન પ્લસ વી થ્રી, પેસિવમાં એટલું યાદ રાખવાનું. હવે પૂર્ણ ભવિષ્યકાળ, તો શેલ વિલ હેવ આવ્યું, તો હેવ આવશે, હેવ આવશે એટલે બીન આવશે જ. શેલ હોય તો શેલ મૂકશું, વિલ હોય તો વિલ, એ ઓબ્જેક્ટ નક્કી કરશે આપણો, આ કે વી ઓબ્જેક્ટ બને તો શેલ મૂકવાનું, અન્યથા વિલ, અને બીન અને વી થ્રી. આ બધા પૂર્ણ કર્મ એક સારું હોય છે, વી થ્રી વાક્યમાં જ હોય અને પહેલા
चालू काल ने सादा काल में V3 आपणे बनावानुं छे। पूर्ण सहायकारक तो केन कूड मे माइट शूड वर्ड पूर्ण होय सहायकारक छे। पछी हेव ए पूर्ण माटे V3 आपेलुं तो हेव आपे तो फरी पाछू बिन। हवे आ बंने नी अंदर शुं ध्यान राखशुं के शेल विल हेव बीन एम ए हेव बीन तो जारे नकार मुकवानुं थाय नॉट तो सहायकारक शेल विल एम ए पछी नॉट हेव बीन V3 साथे राखवानुं छे। हेव बीन V3 साथे राखवानुं छे। ओके तो आपणे हवे एना सेंटेन्स बनावीए। जो हवे अहींयाथी खबर पड़ी जाय मैं तमने कीधुं ने काळ छे ने वर्ब उपरथी ओळखाय छे। तो इज सेलिंग छे शॉपकीपर इज सेलिंग टॉय तो आमां मारे माइंड में मारा माइंड में क्लू आव्यो छे बीइंग सोल्ड करवानुं छे। आया माइंड में थवुं जोईए बीइंग ईटन करवानुं छे। आईएनजी छे बीइंग हवे कर्म कयो छे हवे आमां कर्म मळी जाय आईएनजी क्रियापदनी बाजुमां कर्म टॉयस। હવે ટોયસ આપણા બહુવચન છે અહીંયા શોપકીપર એક હતો એટલે ઇઝ ટોયસ બહુવચન છે એટલે આર। હવે શું મૂકવાનું છે બીઈંગ પછી સેલ નો V3 સોલ્ડ બાય ધ શોપકીપર। ઓકે આઈ એમ નોટ ઇટિંગ એપલ્સ તો ઇટિંગ પછી એપલ તો એપલ્સ। હવે એમ છે પણ એપલ્સ આપણી પાસે બહુવચન છે આર પછી નોટ હવે બીઈંગ રાખવાનું છે ઇટ નું V3 ઇટન બાય મી નાઉ ધ સ્ટુડન્ટ વર રીડિંગ અ ન્યુઝપેપર તો કર્મ કયું થયું અ ન્યુઝપેપર। હવે ખબર પડી જાય છે કર્મ કયું છે વાક્યમાં અ ન્યુઝપેપર વર્બની બાજુમાં કર્મ। હવે અહીંયા વર છે ન્યુઝપેપર એક છે એટલે વોઝ બીઈંગ હોવાને કારણે આઈએનજી હોવાને કારણે બીઈંગ રીડ નું V3 રેડ સ્પેલિંગ રીડ નો જ રહે ખાલી ઉચ્ચાર બદલાય બાય ધ સ્ટુડન્ટ્સ। વે વર નોટ એક્સેપ્ટિંગ ગિફ્ટ્સ તો ગિફ્ટ્સ કર્મ થઈ ગયું ચાલો ગિફ્ટ્સ બહુવચન છે એટલે વર પછી નોટ બીઈંગ પછી એક્સેપ્ટ નું ઈડી બાય અસ એટ ધેટ ટાઈમ અન્ય શબ્દ જનરલી પાછળ રાખવા। વેન વી રીચ ધ સ્કૂલ સમ પ્યુપિલ્સ વર પ્લેઇંગ અ ગેમ તો જ્યારે સાદો કાળે આપેલો હોય અને ચાલુ કાળે આપેલો હોય તો બંનેમાંથી એક સેન્ટેન્સ તમે ટ્રાન્સફર કરી શકો। પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે બંને પણ ટ્રાન્સફર થઈ શકે શક્ય હોય તો જો આમાં શક્યતા નથી આપણે એક જ બનાવવાનું ચાલુ કાળ તો વેન વી રીચ ધ સ્કૂલ જ્યાં છે ત્યાંનું ત્યાં જ। હવે અ ગેમ એક વચન છે પ્યુપિલ્સ બહુવચન સાથે વર હતું ગેમ સાથે વોઝ પછી બીઈંગ પ્લેનું પ્લેડ બાય સમ પ્યુપિલ્સ। ઓકે ચાલો પૂર્ણ કાળ આવે છે યુ હેવ ફરગોટન જો હેવ સાથે V3 છે જ યોર બુક એક વચન છે એ આપણું કર્મ તો યોર બુક બુકનું સર્વનામ વિચારી શું થાય ઇટ થશે શું થશે ઇટ ઇટ સાથે હેવ ન વપરાય શું વપરાય હેઝ હવે પેસિવ બનાવવા માટે બીન ફરગોટન બાય યુ ટુડે। ઓકે ચાલો નેક્સ્ટ વિધિ સાથે હેશ છે પછી ડ્રોન V3 ધીઝ પિક્ચર્સ તો હવે વિધિ સાથે ભલે હેઝ આપ્યું છે પણ આપણું અહીંયા કર્મ છે બહુવચન તો આપણે હેવ થશે તો ધીઝ પિક્ચર્સ હેવ હવે હેવ હેઝ હેડ એટલે બીન ડ્રોનું થશે ડ્રોન આપેલું છે બાય વિધિ। ઓકે ચલો નેક્સ્ટ
My brother had taken breakfast before they came. આમાં બે કાળ છે, તો આપણે પૂર્ણ કાળને ટ્રાન્સફર કરવાનું અને આમાં શક્ય જ નથી. કમ ને બીકમ ક્રિયાપદ છે, એ પછી ગો ક્રિયાપદ છે, અકર્મક કહેવાય એટલે એની પાછળ કર્મ ન હોય એટલે એનું ટ્રાન્સફર ન થાય એટલે જેમનું તેમ. ચાલો તો બ્રેકફાસ્ટ ટેકન પછી છે, તો બ્રેકફાસ્ટ. હવે હેડ છે, તો હેડ હેવ હેઝ હેડ એટલે બીન, આ ખાસ માઇન્ડમાં ફિટ કરી દેવા. ટેકન બાય માય બ્રધર. ઓકે ચાલો, વેન ધ ટીચર અરાઇવડ જેમનું તેમ થશે. ચાલો હવે, વી હેડ ઓલરેડી ફિનિશ્ડ અવર વર્ક, તો કર્મ કયું છે? ફિનિશ પછી અવર વર્ક, તો અવર વર્ક પછી હેડ વધારાનો શબ્દ છે ઓલરેડી. હવે તમારે લખવાનું છે બીન ફિનિશ બાય અસ. જો મારો તમને કહેવાનો મતલબ કે આનો એ છે કે જ્યારે કોઈ અન્ય શબ્દ કે નોટ નકાર આપેલા હોય વાક્યમાં વચ્ચે, ત્યારે તમારી જોડી ખાસ ધ્યાન રાખવાની છે. બીન બીંગ ને બી આ વી થ્રી ની સાથે રહેવા જોઈએ. જો ઓલરેડી મેં મૂક્યું પછી બીન ફિનિશ, એવું ન બનવું જોઈએ કે હેડ પછી બીન ને પછી અહીંયા ઓલરેડી અને પછી ફિનિશ, આવું થવું જોઈએ નહીં. ઇફ વી હેડ બીન કેરફુલ, ચાલો આપણે જો કાળજી રાખી હોત, તો હવે જો અહીંયા કુડ હેવ અવોઇડેડ આપેલું છે તો આ પૂર્ણ સહાયકારક. હેવ છે એ મારે માઇન્ડમાં રાખવાનું છે, વાક્ય ગમે એટલું મોટું હોય ડઝન્ટ મેટર, મારે અહીંયા બીન મૂકવાનું છે. આ કઈ કોઈ વસ્તુ હું તમને સામાન્ય ક્લુ બતાવી દઉં, આ મોટા વાક્યમાં. તો વી કુડ હેવ અવોઇડેડ એન એક્સિડન્ટ, તો હેવ અને અવોઇડેડની વચ્ચે બીન મૂકવાનું છે. કરતા અને કર્મને ટ્રાન્સફર કરવાનું છે, કરતા અને કર્મને ટ્રાન્સફર. વાક્ય ફિનિશ. તો એન એક્સિડન્ટ કુડ, કુડ આપેલ છે કુડ હેવ બીન અવોઇડેડ બાય અસ. જો આ કરતા અને આ કર્મ આ બંને ટ્રાન્સફર થાય અને વચ્ચે બીન લાગે. ચાલ આમાં આમાં પણ એવું જ થશે, આ મહેતા કર્મ છે પ્રોજેક્ટ, આ બંને ટ્રાન્સફર થાય અહીંયા બીન લાગશે. વાત પૂરી. પૂર્ણ ભવિષ્યકાળમાં સમય દર્શક શબ્દ બાય સાથે હોય તો એવું નહીં માનવાનું કે આ પેસિવ છે, બાય નેક્સ્ટ મંડે છે જો સમય આપેલો છે. ચાલો આપણે બનાવીએ, ધીસ પ્રોજેક્ટ વિલ હેવ બીન કમ્પ્લીટેડ બાય મિસ્ટર મહેતા બાય નેક્સ્ટ મંડે. તો બે બાય આવે ગભરાઈ નહીં જવાનું, કેમ? કારણ કે એક બાય છે એ પેસિવનું રેગ્યુલર બાય છે અને એક બાય સમય દર્શાવે છે. વાક્યની વાત કરીએ છીએ તો આપણું એક્ટિવ પેસિવના એસેપ્ટિવ સેન્ટેન્સ આપણે પૂર્ણ કરીએ છીએ. હવેનો જે આપણો પાર્ટ 4-5 આવશે એની અંદર ઇન્ટ્રોગેટિવનું પેસિવ બનાવવાનું છે. WH કેમ બનશે, ટુ બી થી કેમ બનશે, તે બધા કાળ આપણે સાથે, ત્યાં સુધીમાં દરેક વિદ્યાર્થી મિત્રોએ આ જેટલા કાળને બંધારણ છે એ તૈયાર કરી લેવાનું છે. V1, SKS, V2, Shall Will, પછી ING અને Have, Has, Had. આમાં શું જરૂર પડે પેસિવ બનાવતી વખતે એ ખાસ ક્લુ યાદ રાખી લો, એટલે તમારું એક્ટિવ પેસિવ રમત છે. થેન્ક યુ વેરી મચ. કીપ